આ છે ગુજરાતના સૌથી ધનિક ઉમેદવાર જેએસ પટેલ, કે જેમણે ભાજપે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વતન એવા માણસાથી ટિકિટ આપી છે, જ્યાં 10 વર્ષથી કોંગ્રેસના ઉમેદવાર ચૂંટાઈને આવે છે, પણ આ વખતે વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલા જેએસ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. જયંતિભાઈ સોમાભાઈ પટેલે ઉમેદવારી ફોર્મ ભરતી વખતે રજૂ કરેલી એફિડેવિટમાં 662 કરોડની સંપત્તિ દર્શાવી, પણ અબજોની સંપત્તિ ધરાવતા જયંતિભાઈ પટેલનું જીવન ઘણું સંઘર્ષમય રહ્યું છે. જયંતિભાઈએ દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતમાં તેમના જીવન વિશે જણાવતા કહ્યું કે ખેડૂત પુત્ર તરીકે ખેતરમાં મજૂરી કરવાથી લઈને મહિને 100 રૂપિયા પગારમાં નામું લખવાના કામથી શરૂઆત કરી અનેક ઉતાર ચઢાવો જોયા. નોકરી છોડ્યા બાદ તેમણે લોખંડનો ધંધો કર્યો, મિલોના ડિમોલેશન કર્યા, મિલોની મશીનરી વેચી અને પછી કન્સ્ટ્રક્શન લાઇનમાં આવ્યા, અને આજે રિયલ એસ્ટેટ લાઇનમાં જયંતિભાઈ એક મોટું નામ છે. એટલું જ નહીં, ભાજપે પ્રદેશ કાર્યાલય કમલમ માટેની જમીન પણ તેમની પાસેથી જ ખરીદી હતી. તેમણે 1998માં રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. જયંતિભાઈ કહે છે કે તેઓ પક્ષમાં પોતાને કાર્યકર તરીકે જ સમજે છે અને જે જવાબદારી મળે તેને સુપેરે નિભાવે છે. કોરોના કાળ દરમિયાન પણ તેમની કામગીરીની નોંધ લેવાઈ હતી, ત્યારે આ વખતે તેમણે માણસા બેઠકથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. બ્યુરો રિપોર્ટ, દિવ્ય ભાસ્કર.